this story inspired by Zeppel. Vidi Bala પ્રમુખ નવરંગ નેચર ક્લબ મધ એ કુદરત તરફથી માનવ જાતને અથવા તો જીવ સૃષ્ટિને મળેલી મીઠાઈના રૂપમાં અણમોલ ભેટ. દુનિયાની પહેલી જો મીઠાઈ કોઈ બનાવી હોય તો એ મધમાખીએ બનાવી છે. કુદરતને મધમાખીનું સર્જન એટલે કર્યું છે કે પરાગ રસ લઈ જવાનું કામ મધમાખી ચૂપચાપ કરે છે. અને મધની ઘણી બધી જાતો એમાં જોઈએ તો મધમાખી પાસેથી શીખવાનું બહુ જ સારું. શિસ્તની વાત તમે કરો, લોકશાહીની વાત કરો, તો લોકશાહીની શરૂઆત જ મને એમ છે મધમાખી આપણને શીખડાવી હશે. એટલી બધી સરસ એમાં ડિસિપ્લિન હોય છે. મધ જોઈએ તો પાચનમાં ખૂબ જ ઝડપી છે, એકદમ એનર્જી મળે છે. ખૂબ થાકેલા લોકો એને કામ આવે છે. અને ખાસ તો આપણે ત્યાં વર્ષો પહેલાં મધ અને આદુ ચાટતા, ખાલી મધ અને પાણી પીતા, મધ અને લીંબુ પાણી, મધ અને રોટલી, અને મધનો વધુમાં વધુ ઉપયોગ આપણે ત્યાં હતો. મને એમ થયું કે આપણે મધ પંચામૃતમાં જ, ભારતનું જે પંચામૃત છે, પાંચ ભારતની શ્રેષ્ઠ જે આઈટમો છે, વસ્તુઓ છે, એમાંનું મધ ખાલી પંચામૃતમાં રહી ગયું. એટલે મને એમ થયું કે આને મારે બહાર કાઢવું છે. અમે બધા મિત્રો એ ભેગા થઈ અને મધ ઉછેરની પેટીઓ લીધી. 1300 પેટીઓ છે અમારી પાસે, કમાવા માટે નથી લીધી, પણ ખેડૂતોને ફાયદો થાય, ખેત ઉત્પાદન વધે અને અમને હાવ સસ્તું મધ મળે, એ મધ અમે લોકોને પડતર ભાવે જ ખવડાવી શકીએ એવા હેતુથી અમે 2012માં શરૂ કરેલું. અત્યારે અમે દર અઠવાડિયે 400 કિલો મધ લોકોને આપીએ છીએ. પેકિંગમાં જે મધ હોય છે 500 ગ્રામની બોટલ હોય છે, 120 રૂપિયા. અને મારે ત્યાં પેકિંગ થતું હોય, ખાસ તો શુક્ર શનિ મારા ઘર ઉપર, અને જે લોકો ઓળખીતા હોય, મારા પારખીતા હોય, મિત્રો હોય, એ પોતાનું વાસણ લઈને જો આવે તો અમે એને 200 રૂપિયાનો કિલો મધ આપીએ છીએ. એટલે બહુ સસ્તું ગણાય, ઘીથી બહુ સસ્તું છે મધ. અત્યારે તો એમ કહેવાય છે કે ભાઈ એટલી બધી એનર્જી આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ છે. આ કોરોના કાળમાં તો શ્રેષ્ઠ છે. આ મધ વધુમાં વધુ લોકો ખાય એના માટે અમે અલગ અલગ એરિયામાં આ મધની પેટીઓ પહોંચાડીએ. ધારો કે આમરણ ચોવીસી જે ત્યાં અજમાની ખેતી થાય છે 1000 વીઘામાં, પછી મહારાષ્ટ્રની અંદર સૂર્યમુખી છે, રાયડો છે, તલ, જીરું, ધાણા, એવા જે બધા ખેતી પાકો છે ત્યાં અમે પેટીઓ મોકલીએ. અમારી આ 1300 પેટીનું જે બધું સંચાલન થાય છે, વ્યવસ્થા થાય છે, એમાં 30 લોકોને રોજગારી મળે છે. અમારે પૈસા ક્યારેય ઘટતા નથી. એટલે આ જ પૈસામાં પૂરું થઈ જતું હોય, ઉત્તમ સેવા થતી હોય, વધુમાં વધુ લોકો મધ ખાય, એ અમારા માટે બહુ આનંદની વાત છે. સૌરાષ્ટ્રની અંદર અમે દર રવિવારે અલગ અલગ એરિયામાં ખેડૂત હાટ ભરીએ છીએ. ત્યાં મધનું અમારું વેચાણ થાય અને લોકો હોંશે હોંશે લઈ જાય છે. એટલે હું ખાસ બધાને વિનંતી કરું કે તમે આ મધ ખાઓ. મધ જે છે કુદરતી, જે લોકો પાડતા હોય છે એ કાળજી નથી લેતા. એમાં એના ઈંડા હોય તોય મધ પાડી લઈએ, કાચું મધ હોય તોય પાડી લઈએ. અમારી જે આ પેટીઓ છે એની અંદર મધમાખી મધપૂડો આખો સીલ કરી નાખે, એટલે અમને ખબર પડી જાય કે ભાઈ મધ પાકી ગયું છે. પછી જ એમાંથી કાઢવામાં આવે અને સંપૂર્ણ નથી કાઢતા. 10 પ્લેટો હોય એક મધપેટીમાં તો અમે 7માંથી કાઢી લઈએ, 3 રાખી દઈએ, એટલે એને ખોરાક મેળા કરે અને એ રીતે એની સંખ્યા વધતી જ જાય. એટલે આપણું જે કુદરતી મધ છે એ ઘણી વખત કાચું હોય, ઈંડા બચ્ચાને નુકસાન થયેલું હોય, આની અંદર પૂરેપૂરું એને કાંઈ ઈજા જ નથી થતી. અને મધમાખી એક એવો જીવ છે કે એને ખોરાકની જરૂર છે, એનાથી ખૂબ વધુ બનાવે છે. કુદરત એની પાસે વધુ કામ લે છે કે 30 ગ્રામ મધ જો તૈયાર કરે તો એમાંથી 4-5 ગ્રામ જ ખાય છે, બાકીનું કુદરતના જે જીવો છે, ખાસ તો હનીબુઝાડ, મધિયોબાજ કહેવાય, એ ખાય છે, રીછ ખાય છે, એવા ઘણા બધા જીવો મધ ઉપર નભતા હોય છે. એટલે એને નભાળવા માટે કુદરતે મધમાખી પાસેથી સરસ કામ લીધું છે. મધમાખી આપણને એ શીખડાવે કે તમે જે કાંઈ ભેગું કરો એમાંથી 30% કુદરતમાં પાછું રિટર્ન કરો ને એવી સરસ સંદેશો મધમાખી આપણને શીખડાવે છે. એટલે હું બધાને ખાસ વિનંતી કરું કે આવડો નાનો જીવ જો આપણને રિટર્ન કરવાનું શીખડાવતો હોય તો આપણે એમાંથી શીખી અને જે કાંઈ કમાઈએ, કમાવાની છૂટ ખૂબ કમાવ, પણ રિટર્ન કરો એ વાત આપણને મધમાખી શીખડાવે છે. એટલે હું બધાને આપના માધ્યમથી એક વિનંતી કરું છું કે વધુમાં વધુ મધ ખાઓ, વધુમાં વધુ લોકો મધ ખાય એવા પ્રયત્નો કરો અને મધમાખી પાસેથી શીખીએ કે ભાઈ આપણે રિટર્ન કરીએ તો ખૂબ સારું થાય. આ વિડીયો વધુમાં વધુ શેર કરો,
સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી સંદેશો પહોંચાડો. આભાર.